વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી હશે, બરાબર? તો સંચય આવૃત્તિ કેવી રીતના શોધવાની? તો જો કહું કે જો પહેલી આવૃત્તિ હોય ને ચાર, એને એઝ ઇટ ઇઝ એમ નામ રાખશું, ચાર ને ચાર એમ નામ રહેશે. પછી શું કરવાનું? અહીંથી સરવાળો કરતો જવાનો. ચાર પ્લસ પાંચ કેટલા થશે? નવ. તો નવ આવ્યા, બરાબર. પછી નવ પ્લસ આઠ એટલે કેટલા થશે? સત્તર આવ્યા, બરાબર. સત્તર પ્લસ આઠ એટલે પચીસ. પચીસ પ્લસ સોળ એટલે પિસ્તાલીસ. પિસ્તાલીસ પ્લસ ચાર પિસ્તાલીસ. પિસ્તાલીસ પ્લસ બે સુડતાલીસ. સુડતાલીસ પ્લસ ત્રણ એટલે પચાસ. એટલે આપણને એન બરાબર છે એટલે કેટલા? પચાસ મળશે, બરાબર. એન બરાબર પચાસ. હવે એન બાય ટુ કરું એટલે પચાસ ભાગ્યા બે એટલે પચીસ મળી જાય મને, ઓકે. હવે આ અવલોકનનું સૂત્ર છે કે જો અવલોકન એન યુગ્મ હોય તો, બરાબર. યુગ્મ હોય તો, બરાબર. યુગ્મ તો યુગ્મ મીન્સ કે આપણે અવલોકનની ગણતરી કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, બરાબર. ટોટલ આઠ આવ્યા. આઠ એ કઈ સંખ્યા? બેકી સંખ્યા. બેકી હોય તો યુગ્મ થશે, જો એકી હોય તો એ અયુગ્મ થાય, બરાબર. હવે એનું સૂત્ર શું છે? તો n બાય 2 નું અવલોકન પ્લસ n બાય 2 પ્લસ 1 નું અવલોકન ભાગ્યા 2, બરાબર. તો હવે આપણે જોઈએ n બાય 2 નું અવલોકન મીન્સ કે 25. 25 નું અવલોકન, બરાબર. હવે એમાં અવલોકન કયું છે? 35 છે, બરાબર. આ 35 એ છે, બરાબર. એટલે 35 આવશે n બાય 2 નું અવલોકન એટલે 35. પછી n બાય 2 પ્લસ 1 નું અવલોકન મીન્સ કે 26 નું અવલોકન આવશે. 26 નું અવલોકન, બરાબર. 26 માં અવલોકન માં અહીંયા નીચે 41 નું છે, બરાબર. તો એ નો હોય, 26 નું નથી અહીંયા, તો 41 ડાયરેક્ટ આપેલા છે. તો મીન્સ કે એની નીચે નું જે અવલોકન હોય એ કન્સિડર કરવાનું, બરાબર. તો 41 ની નીચે 39 છે, બરાબર. તો આ 39 આપણે લેશું. તો 35 પ્લસ 39 ભાગ્યા 2, 2 ને 2 એમના એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને 74 મળશે. એને ભાગ્યા 2 કરી એટલે 37, બરાબર. તો આ મધ્યક આવી રીતના યુગ્મ અયુગ્મ હોય તો મધ્યક આપણે આવી રીતના શોધી શકીએ, બરાબર. હવે એક આગળ બીજી ટાઈપના દાખલા જોઈએ મધ્યકમાં, કે વર્ગ લંબાઈ આપણે જે બહુલક ને મધ્યક જોયું કે વર્ગ લંબાઈ આપેલી હોય તો આપણે મધ્યક સોરી મધ્યસ્થ કેવી રીતના શોધીશું? તો હવે આપણે એના આગળ દાખલા જોઈએ, બરાબર. હેલો ફ્રેન્ડ્સ, આપણે હમણાં જોયું કે મધ્યસ્થ કેવી સોરી મધ્યસ્થનો એક દાખલો જોયો, બરાબર. મધ્યક ને બહુલક પણ જોઈ લીધું. હવે મધ્યસ્થમાં આપણે સપોઝ વર્ગવાળો દાખલો હોય તો આપણે કેવી રીતના ગણીશું? અને આ જે દાખલો છે એ સ્વાધ્યાય 15.3 નો દાખલો નંબર 2 પર લીધો છે, બરાબર. હવે આપણે જોઈએ તો આ આપણે દાખલામાં વર્ગ લંબાઈ આપેલી હશે અને આવૃત્તિ આપેલી હતી, બરાબર. આ સંચય આવૃત્તિ નહીં આપી હોય, એ આપણે જાતે શોધવાની રહેશે, બરાબર. તો એ આપણે શોધીશું અને એની પહેલાં એક સૂત્ર જોઈ લઈ. આ સૂત્ર આગળ મારે રહી ગયું કહેવાનું. જો આવું વર્ગ લંબાઈ વાળું આપેલું હોય, બરાબર, તો મધ્યસ્થ મધ્યસ્થનું સૂત્ર છે કે એલ પ્લસ કૌંસમાં એન બાય 2 માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી, બરાબર. તો આ મધ્યસ્થ શોધવાનું આ એક સૂત્ર છે, જ્યાં એલ બરાબર મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ, એન બરાબર અવલોકનોની કુલ સંખ્યા, સી એફ બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, સી બરાબર વર્ગ લંબાઈ. આ આપણે ડિટેલ્સમાં હું હમણાં દાખલો આપણે જોઈએ ને એટલે ખ્યાલ આવી જશે કે સી એફ ને આમાં કેવી રીતના લેવાનું છે, બરાબર. પેલા સૂત્ર એક તમે યાદ રાખી લેજો. હવે આપણે ચાલુ કરીએ દાખલો. તો પહેલા આપણે સંચય આવૃત્તિ શોધવાની છે, બરાબર. આટલું રકમ આપ્યું છે તો સંચય આવૃત્તિ શોધવી હોય તો કેવી રીતના? તો પહેલી આવૃત્તિ આપણે હમણાં મધ્યક અને બહુલકમાં જોયું એવી જ રીતે પેલા નવ નવ પહેલી આવૃત્તિ છે એઝ ઇટ ઇઝ મીન્સ કે એમના મૂકી દેજો, બરાબર. પછી એને સાથે આમ સરવાળો કરતું જાઓ. નવ પ્લસ સોળ એટલે 25, બરાબર.
પચીસ પ્લસ બાર એટલે સાડત્રીસ, સાડત્રીસ સાડત્રીસ પ્લસ સાત એટલે ચુમ્માલીસ, ચુમ્માલીસ પ્લસ પંદર એટલે ઓગણસાઠ બરાબર, ઓગણસાઠ પ્લસ એક એટલે સાઠ, એટલે આપણને ટોટલ એન બરાબર સાઠ મળી ગયું. એન બાય એન બાય ટુ કરવું એટલે કેટલા ત્રીસ પડી જાય બરાબર, આટલો ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ સૂત્રમાં, તો જ્યાં સૂત્ર છે અને એલ બરાબર શું, તો મધ્યસ્થ વર્ગનું અધર સીમા બિંદુ બરાબર. તો આપણે એલ બરાબર કેવી રીતના લઈશું, તો આપણે જો જોવાનું કે એન બાય ટુ કર્યું એટલે કેટલું ત્રીસ આવ્યું. હવે આપણે સંચય આવૃત્તિ શોધી ને, એમાં ત્રીસ પછીની જે સંચય આવૃત્તિ હોય એ આપણે વર્ગ લંબાઈ અથવા એ લઈ લેવાની, એની વર્ગ લંબાઈ લેવાની અથવા અવલોકન કહો તો અવલોકન બરાબર. તો સાડત્રીસ છે, ત્રીસ ત્રીસની ત્રીસની ઉપરનું કયું છે, આમાં જો કોષ્ટકમાં ત્રીસથી ઉપર એક સાડત્રીસ આવે બરાબર, જે ત્રીસથી ઉપર આવતું હોય ને એ જ લેવાનું, અને પછી ચુમ્માલીસ નહીં લેવાનું, પહેલી જે મહત્તમ પહેલી આવૃત્તિ આવતી હોય એ લઈ લેવાની બરાબર. ત્રીસની પછીની કઈ વાર સાડત્રીસ છે બરાબર. હવે એલ માટે એની વર્ગ લંબાઈ લેવાની આપણે, તો એની વર્ગ લંબાઈ કેટલી છે, બાર અને સોળ બરાબર, બાર અને સોળ છે. તો એલ બરાબર જે નાની વેલ્યુ હોય ને એ લેવાની આપણે, તો અહીંયા એલ બરાબર શું થશે, બાર થશે બરાબર. તો જે નાની વેલ્યુ હોય એટલે આપણે એલ બરાબર બાર આવી ગયા. હવે અવલોકનની સંખ્યા બરાબર, અવલોકનોની સંખ્યા, તો અવલોકનોની ટોટલ સંખ્યા કેટલી, 60, એટલે n બરાબર 60 મળી ગયા. CF તો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, મીન્સ કે જે આ આવ્યો એ આપણો મધ્યસ્થ વર્ગ બરાબર, એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે આની આગળની જે આવે એ, મીન્સ કે આની આગળ કેટલી છે 25, તો બરાબર. તો મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ લેવાની, ધ્યાન રાખજો ભૂલથી આ આવૃત્તિ ના લેવાય છે, સંચય આવૃત્તિ કન્સિડર કરવાની, મીન્સ કે સંચય આવૃત્તિ લેવાની. તો CF બરાબર 25. પછી F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, જે આપણો આ વર્ગ લંબાઈ વાળો હોય એની આવૃત્તિ, મીન્સ કે 12. તો 12 એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 મળી ગઈ. વર્ગ લંબાઈ સી 4. તો એ કેવી રીતના, હમણાં આપણે મધ્યક અને બહુલકમાં જોયું એવી જ રીતના, કે આ જે વર્ગ લંબાઈ હોય એનો તફાવત, આઠ માંથી ચાર બાદ કરી તો કેટલા વધે, ચાર, બાર માંથી આઠ કરી ચાર, બધામાંથી બાદ કરશું તો છેલ્લે આપણને ચાર ચાર મળશે, મીન્સ કે ચાર ચાર નો તફાવત છે બરાબર. તો વર્ગ લંબાઈ 4. હવે આ બધી વેલ્યુ આપણે આ સૂત્રમાં મૂકીએ, અવળું આ સૂત્ર એટલે આપણે અહીંયા જોઈએ, જો એલ બરાબર કેટલા આવ્યા, 12, તો 12 પ્લસ કૌંસમાં એન બાય ટુ એટલે 60 ભાગ્યા 2 30, 30 માઇનસ CF, CF શું છે, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, તો એ 25 બરાબર, 25 આવડ્યા ભાગ્યા F, F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે 12 ભાગ્યા 12 ગુણ્યા કૌંસ પૂરો ગુણ્યા 4, 4 એ વર્ગ લંબાઈ C. આપણે આનું 12 પ્લસ 30 માઇનસ 5 એટલે 5 ભાગ્યા 12 ગુણ્યા 4 કરીએ એટલે અહીંયા જે વેલ્યુ અહીંયા જે આવે એ પ્લસ 12 કરીએ એટલે આપણને 13.67 એ આપણને મધ્યસ્થ મળી ગયું બરાબર. તો મધ્યસ્થ શોધવાની આ બે રીત છે. બોલું પહેલો દાખલો જે મેં બતાવ્યો એમાં અયુગ્મ હોય તો જે આપણે આગળ સૂત્ર જોયું ને એ યુઝ કરવાનું, તો ખ્યાલ આવી ગયો મધ્યસ્થ બરાબર. તો આપણે બધું જોઈ લીધું આખું ચેપ્ટરમાં, કે મધ્યક કેવી રીતના શોધાય, બહુલક કેવી રીતના શોધાય અને મધ્યસ્થ કેવી રીતના શોધાય બરાબર. અને જો ફ્રેન્ડ્સ તમને કંઈ ખ્યાલ ન આવે અથવા કંઈ ક્વેરી હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ કરી શકો છો કે આ વસ્તુ મને ખબર નથી પડી બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે બરાબર. કોઈને ગણિત વિષયમાં તકલીફ હોય અથવા જે છોકરા ગણિતનું તકલીફ પડતી હોય અને ટ્યુશન લખાવી શકતા ન હોય બરાબર, તો એ લોકોને આ વિડીયો શેર કરજો. અને આ મેઇન વિડીયોની તમને બેનિફિટ શું છે, કે તમે આ વિડીયો ગમે ત્યારે ગમે ત્યાં તમે અટક્યા હોય તો જોઈ શકો છો બરાબર. અને આપણે સપોઝ ટ્યુશનમાં કેવું થાય કે ચલો ત્યાં સર આવીને ભણાવીને વહી જાય, પણ પછી આપણે કંઈ ખ્યાલ ન આવ્યો હોય તો સર કંઈ આખું ફરીથી ચલાવવા ના બેસે,
અને આ વિડીયોમાં તો તમે ગમે ત્યારે એને 24 કલાકમાં ગમે ત્યારે ખોલીને જોઈ શકો છો, ગમે ત્યાં અટકાણા હોય બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીએ. ઓકે, થેન્ક યુ.